આજે ધાનેરા તાલુકાના નાયબ કલેક્ટરે ધાનેરા તાલુકાના મોટી ડુંગડોલ ગામની મુલાકાત લઈ ગામડામાં લોકોને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા જણાવ્યું હતું તેમજ મનરેગા યોજના અંતર્ગત મંજૂરી કરતા પરિવારની પણ મુલાકાત કરી હતી બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં હજુ સુધી કોરોના વાયરસનો એક પણ કેસ સામે આવ્યો નથી ધાનેરા તાલુકામાં કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તેને લઈ વહીવટી તંત્ર સજ્જ જણાઈ રહ્યું છે આજે ધાનેરા નાયબ કલેક્ટર યોગેશભાઈ ઠક્કરે ધાનેરા તાલુકાની મોટી ડુંગડોલ ગામની મુલાકાત લીધી હતી જેમાં મોટી ડુંગડોલ ગામના મનરેગા યોજના અંતર્ગત મજૂરી કરતા પરિવારની મુલાકાત કરી હતી આ સાથે ધાનેરા બનાસ ડેરી દ્વારા શિયાળાની ઋતુ દરમિયાન જરૂરિયાતમંદ લોકોની સેવા કરવામાં આવી રહી છે તે અંતર્ગત આજે શ્રમિકોને શિયાળામાં ઠંડીમાં રાહત મળે તે માટે ગરબ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું ગામડામાં કોરોના વાયરસની ગાઈડલાઈન અને ગામડાના લોકો માસ્કનો ઉપયોગ કરે છે કે નહીં તેને લઈ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવાઈ હતી આ સાથે મોટી ડુંગડોલ ગામની પ્રાથમિક શાળાની મુલાકાત પણ લેવાઈ હતી તાંદેરા નાયબ કલેક્ટર દ્વારા તમામ જગ્યાએ જ્યાં લોકોની ભીડ હોય તેવી તમામ જગ્યાએ લોકો માસ્કનો ઉપયોગ કરે તે બાબતે સૂચન કરાયું હતું છેલા બે વર્ષથી બનાસ ટેરી દ્વારા ગરમ ઢાબડા ઠકી જરૂરિયાતમંદ લોકોની મદદ કરવામાં આવી રહી છે આવા સેવાકીય કાર્યમાં પણ નાયબ કલેક્ટર યોગેશભાઈ ઠક્કર સહભાગી થયા હતા આ ઉપરાંત મનરેગા યોજનામાં કામ કરતા શ્રમિકો સાથે સંવાદ કર્યો હતો